હેલો એવરીવન, સીતારામ બધાઈને કેમ છો બધા? તો કે મજામાં જ છો? અમે પણ મજામાં છીએ અને આવી ગયા છીએ અમે ગ્રાઉન્ડે. અરે વાહ, આ બધા આપવાના છે ગિફ્ટમાં, જેને લાગે એને કૂપનમાં. હવે તમે ગ્રાઉન્ડ જોઈ લ્યો, સાથે સાથે મસ્ત મજાનું મોટું ગ્રાઉન્ડ છે, પણ તોય અહીંયા એટલી ભીડ થાય છે કે વાત જ જવા દો. અને એટલું આમ મજા આવે છે અહીંયા કે આપણે એવું લાગે કે આપણે ગુજરાતી જ છીએ બધા અહીંયા, એટલી મજા આવે છે. આ જે ચીમની છે 150 વર્ષ ઓલ્ડ છે, બહુ મોટી છે, જોઈ શકો છો તમે. દેખાણી બહુ જૂની છે. આપણે 12 વર્ષની નીચેની જે પણ કન્યાઓ હોય, 12 વર્ષની અંદરની જે પણ કન્યાઓ હોય, જેઓ માતાજીની ગર્ભના વિસર્જન માટે આવી શકતા હોય, તેઓ ગરબીની અંદર રોનાભાઈ જાગી અને નીતેન્દ્રભાઈ સાહેબ પાસે નામ લખાવી દે.
હેલો એવરીવન, કેમ છો બધા? ચાલો, હવે છે ને હું રિટર્ન આવી ગઈ છું. કેટલા દિવસ પછી આજે આપણે બધા મળીએ છીએ, કારણ કે સૌથી પહેલાં તો સોરી નહોતી મોબાઈલ ફોન રિસીવ કરી શકતી, કે નહોતી કોમેન્ટના જવાબ આપી શકતી, કેમ કે ત્યાં ટાઈમ જ નહોતો મળતો. અને પાછો અમારે 8-10 ટાઈમ હતો, એટલે મોડામાં મોડું 7 તો અમારે ગ્રાઉન્ડે પહોંચી જ જવું પડે, એટલે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું થોડોક ટાઈમ પૂરતું. પણ હવે પાછા આપણે વરી પાછા રેગ્યુલર આવી ગયા છીએ, તો મેં કીધું લાવ, પહેલાં તો છે ને બધી કોમેન્ટ્સ એટલી બધી ભેગી થઈ ગઈ છે ને, તો પહેલાં તો બધી કોમેન્ટ્સના જવાબ આપી દઉં. એમાં જોસનાબેન કહે છે, નૈત્રી શું કરે છે? જો નૈત્રી ધબાધબી બોલાવે છે, ટ્રેનમાં એ ધબાધબી બોલાવી, ન્યાય 15 ધબાધબી જ બોલાવી છે નૈત્રીએ. પછી અમારે ચેતન ગઢિયા કે છે, સરસ આવો રિટર્નમાં. હવે તો ભાઈ પહોંચી ગયા અમે જેતપુર, પણ સુરતને નવસારીને આડું આવ્યું હતું, પણ બધા ભેગા હોય ટ્રેનમાં એટલે કંઈ મેળ આવે નહીં, પણ ફરી પાછા આવશું ત્યારે ચોક્કસ આવશું. અમારે જીતુભાઈ કે છે, સરસ, થેન્ક યુ જીતુભાઈ. પછી રંજનબેન વાલ્વી કે છે, ખૂબ સરસ બેન, તમારો અવાજ સરસ છે, થેન્ક યુ રંજનબેન, ખૂબ ખૂબ આભાર. પછી રંજનબેન મહિડા જઈ સાઈડી છે, અને બીજા રંજનબેન કહે છે કે દીદી, મારી એનિમાનો વાલ તૂટી ગયો છે, તો એનિમા પણ નથી થતું 8 દિવસથી. અચ્છા, એવું છે, પણ એનિમાની તપાસ ચાલુ છે વાલની, જો વાલ એક્સ્ટ્રા મળતો હોય તો ચોક્કસ હું તમને મોકલાવી દઈશ, કદાચ 1-2 દિવસમાં ખબર પડી જશે, તો તમે મને પાછો કાલે ફોન કરજો, એટલે હું તમને કહીશ કે વાલ મળી ગયો છે કે નહીં. કારણ કે ઘણા બધાને વાલ તૂટી ગયા છે, અને એ લોકો અત્યારે બિચારા અટકી ગયા છે બધાનું પ્રોસેસ એમનો, તો જે લોકોના વાલ તૂટી ગયા છે ને, કદાચ કાલે ખબર પડી જશે, તો કાલે કદાચ મને પાછું પૂછજો બધા, જો મળી ગયો હશે તો હું ચોક્કસ તમને જણાવી દઈશ. પછી રંજનબેન કહે છે કે વાહ જાગો દીદી, વાહ, થેન્ક યુ રંજનબેન. પછી સંગીતાબેન મકવાણા કહે છે, જય માતાજી, કેમ છો દીદી, નૈત્રી શું કરે છે? નૈત્રી દબા દબી બોલાવે છે જો. પછી અમારે અનિલભાઈ કહે છે, બેન રાતે લાઈવ થવાના છો? નક્કી નહીં, કાંઈ મારું કાંઈ નક્કી ન હોય, જો કે તમને લોકોને ખ્યાલ જ છે. પછી સાંગણી દયાબેન કહે છે કે વાહ વાહ, નવરાત્રી જાગુબેન મોજ, આવો નવરાત્રિમાં બહુ મોજ કરી, 15 બહુ જલસા કર્યા. અને અત્યારે જો કે આજે આમ તો હું આવી પરમ દિવસે, પણ 2 તો છે ને નિંદર જ કરી, ઉતી જ રહી 2 તો. અને આજે બસ જો બધા કપડાં ધોયા, અને હજી મારે દિવાળીનું કામે બાકી છે, મને એ ટેન્શન છે, અને 3 પાછા અહીંયા બાર નવરાત્રિના પ્રોગ્રામ છે. પછી શારદાબેન ટુમર કહે છે, લાઈક સાથે જય સ્વામિનારાયણ સીતારામ જાગુબેન, સરસ દેખાય છે આયોજન આજે જોયું. ને હા, તમે ગ્રીન જ્યુસ ને એનિમાનું શું કરો છો? તો શારદાબેન, આયોજન બહુ સરસ હતું, ગુજરાતી સમાજનું જ હતું, અને બહુ બધામાં રિસ્પોન્સ બહુ મળ્યો, આયોજકો પણ ખૂબ સારા હતા, અમને સાચવા પણ ખૂબ સરસ, એટલે ખૂબ મજા આવી. આપણા ગુજરાતી સમાજનું હતું, અને ગ્રીન જ્યુસ તો ત્યાં કંઈ પોસિબલ બને નહીં ગ્રીન જ્યુસનું તો, એટલે હું આખો દિવસ ફ્રૂટ ખાતી, અને રાત્રે હું એક ટાઈમ જમી લેતી, પછી સાંજે હું 7 જ્યારે ગ્રાઉન્ડે જતી ને ત્યારે હું થોડોક નાસ્તો કરીને જતી, કારણ કે પછી રાત્રા મોડું થાય તો ભૂખ લાગે, એટલે સાંજે હું હળવો નાસ્તો કરી લેતી, અને બસ આખો દિવસ હું ફ્રૂટ ખાતી, અને એનિમાનું પણ હું ભેગું લઈ ગઈ હતી સાધન, એનિમાની નળી ભેગી લઈ ગઈ હતી. પછી લતાબેન કહે છે, જય માતાજી, વાહ ખૂબ સરસ વિડીયો, જલગાવની મોજ, આવો જલગાવ, ખૂબ મોજ કરી, ખૂબ મજા કરી, 15 યાદ રહી જશે. પછી ધૃતિબેન ત્રિવેદી કહે છે, સીતારામ સીતારામ બેન. નીલભાઈ કહે છે કે બેન, નૈત્રી શું કરે છે, નૈત્રીને બોલાવો ને. સાચી વાત છે, હમણાં કેટલા દિવસથી તમારા લોકો જોડે કાંઈ વાતચીત નથી થઈ, અડા મડા નથી, તો મને એવું લાગે કે જાણા કેટલો બધા દિવસો વયા ગયા એવું લાગે છે. ગયા છે તો હજી 15 પણ એમ થાય કે કેટલા દિવસથી આપણે લોકો મળ્યા નથી, ને ઓલા ડેઇલી આપણે વાતોચીતો કરતા હોય કોમેન્ટ્સના રિપ્લાય, અને આ 15 તો કાંઈ થયું નથી, એટલે મને થોડુંક ઓલું લાગે છે. અને નૈત્રીને તમે લોકો જોવા માટે એમ કહેતા હોય કે નૈત્રીને બતાવો નૈત્રીને બતાવો, પણ ત્યાં તો એવો કાંઈ ટાઈમ મળતો નહીં, સાચું કહું ને તો. બ્લોગ બનાવ્યા છે મેં, એટલે હવે હું રેગ્યુલર છે ને બધા ત્યાંના જ બ્લોગ મૂકીશ, અને તમારા કોમેન્ટના રિપ્લાય આવી રીતના હું આપતી રહીશ, એટલે બ્લોગ તમને ત્યાંના જોવા મળશે, પણ કોમેન્ટના રિપ્લાય તમને અહીંયા મળશે ઘરેથી, એટલે સાચી વાત છે.
અને જીતુભાઈ કે છે કે આખો દિવસ રસ જ પીવો છો, તમને ભૂખ તો લાગતી જ નથી. અને ખૂબ સરસ સમજાવ્યું. હા, મને આખો દિવસ ખાલી જ્યુસ આપી દો તો મને બીજું કાંઈ જોઈએ નહીં. અને ભૂખ લાગે ત્યારે હું કાચું ખાઈ લઉં છું, ફ્રૂટ ને બધું લઈ લઉં છું, એટલે કંઈ બીજી કંઈ જરૂર પડતી નથી. પછી પ્રતિભાબેન કે છે કે કેમ છો બેન, હવે પાછી ડાયટ ચાલુ કરવું છે. હા પ્રતિભાબેન, તમારી તબિયત બગડી ગઈ હતી એટલે તમારે વચ્ચે ડાયટ છૂટી ગઈ હતી, અને હવે સારો થઈ ગયો હોય તો ફરી પાછી ડાયટ ચાલુ કરી દેજો. પછી અનિલભાઈ કે છે કે બેન નૈત્રી બહુ ગાય છે, મજા આવે છે, સનેડો ગોવડાવો. નૈત્રી ક્યાં ગઈ, નૈત્રી પાસે સનેડો ગોવડાવો એમ નૈત્રીને. નૈત્રીને તો મજા પડી ગઈ. હા ઓ, નૈત્રીને મજા પડી ગઈ. પછી સરિતાબેન કે છે જય માતાજી, જય માતાજી બેન. કોમલબેન કે છે જય અંબે, જય અંબે બેન. પછી શાંતાબેન પટેલ કે છે જય માતાજી, સરસ ગરબા ગાવો છો. થેન્ક યુ શાંતાબેન, ખૂબ ખૂબ આભાર. ચંદ્રિકાબેન પટેલ કે છે બેન જય માતાજી. પછી રંજનબેન વાલવી કે છે કે વાહ જાગુ બેન, પઠાણી સૂટ મસ્ત લાગે છે. એવું છે, સારું લાગતું. હવે એમાં નવરાત્રિમાં તો હું કંઈક અલગ અલગ કપડાં પહેરવા પડે. અને એમાંય તે અહીંથી બધી ઉપાડીને ગઈ હતી એવડી મોટી સૂટકેસ, ને પાછી નૈત્રીના બધા એટલા કપડાં, અને વાત જવા દે. પછી કૃષ્ણાબેન રાહિલ હસે છે. પછી અનિલભાઈ કે છે નૈત્રી વધારે થાકી જતી હશે ને બેન. અરે એ હું થાકે, એ મને થકવાડી દીધી 15 દીમાં. પછી દયાબેન કે છે જય માતાજી બેન, કેમ છો, બસ એકદમ મજામાં છીએ. અને જો પાછા ઘરે આવી ગયા છીએ એમ કેમ, નવરાત્રી પૂરી કરીને. પછી સવિતાબેન કે છે કે વરસાદે તો મજા વગાડી નાખી કાબેન. હા, ત્યાં 2 દિવસ એવો વરસાદ આવ્યો જેવો આપણે રાઉન્ડ ચાલુ કરીએ ને, પહેલો રાઉન્ડ ત્યાં વરસાદ ચાલુ થાય. અને પાછા એવા વરસાદમાં એ લોકો પાછા રહીમાં 2 કલાક સુધી સતત રહીમાં, એવા વરસાદ ને ચાલુ વરસાદ વીજળી, તો એ લોકોને કાંઈ નહીં, તો બધા એન્જોય કરતા હતા. વચ્ચે અમે વયા ગયા રમવા, પણ આ એક મજા છે જો વરસાદમાં એ ખેલાયા બધા રહીમાં એમ. કૃષ્ણાબેન કે છે કે બ્યુટીફુલ જાગુબેન, થેન્ક યુ કૃષ્ણાબેન. પછી અમારે જીતુભાઈ કે છે કે વાહ એકદમ મૂડ ફ્રેશ થઈ જાય એવો વિડીયો, થેન્ક યુ જીતુભાઈ. પછી નિર્મલાબા કે છે જય માતાજી, જય માતાજી. પછી આશાબેન કે છે શરદી ઉધરસ થઈ ગયા છે તો શું કરવું. કાંઈ નહીં, જરૂર પડે તો દવા લઈ લેજો, થોડોક ટાઈમ એવું લાગે તો ડાયટ બંધ કરી દેજો, પછી પાછું રેગ્યુલર થઈ જાય વ્યવસ્થિત તબિયત, એટલે ફરી પાછું ચાલુ કરી દેજો પાછું. શાંતાબેન કે છે સરસ ગાઓ છો, થેન્ક યુ શાંતાબેન. પછી છાયાબેન પારેખ કે છે કેસે કરના હે પ્લીઝ અચ્છે સે બોલીએ. તો છાયાબેન તમારે મારા આગળના વિડીયો જોવા પડશે, આગળથી મારા જે વિડીયો અપલોડ કરેલા છે એ બધા તમે જોતા જશો એટલે તમને સમજાઈ જશે. અને અત્યારે તો હું તમને છે ને પ્રોપર નહીં કહી શકું, કારણ કે ટાઈમ મારી પાસે બહુ જ ઓછો છે, એટલે આગળના વિડીયો તમે જોશો ને એમાં બધું કીધેલું છે, આગળથી તમે જોતા જશો ને. એટલે રિદ્ધિબા જામનગરથી જય માતાજી, મારો વેટ 5 કેજી લોસ થયો છે. અચ્છા એવું છે, ખૂબ ખૂબ અભિનંદન રિદ્ધિબા જામનગરથી, તમારો 5 કિલો વજન ઉતરી ગયો છે. સવિતાબેન કે છે જય માતાજી. પછી એકલવા રિદ્ધિબેન કે છે કે જય માતાજી દીદી, રાતે ક્યારે એનીમાં કરવાનું. તો રાત્રે તમે જમી લ્યો, પછી આરામથી સુવા ટાઈમે એનીમાં કરીને સૂઈ જાજો, એટલે વાંધો નહીં આવે, ગમે ત્યારે કરી શકો. ટૂંકમાં એવું ફરજિયાત નથી કે જમીને, પણ જમીને એટલા માટે કહું કે જયમાં પછી આપણે કંઈ કામ હોતું નથી સુવા સિવાય, એટલે. પછી મીરા ખૂંટ આઈડી છે ને નંબર સેન્ડ કરજો ને દીદી પ્લીઝ. તો મીરાબેન મારો નંબર વિડીયોમાં આપેલો જ છે, તમે લઈ શકો છો, એમાં જઈને મને ફોન કરી શકો છો. પછી પ્રતિભાબેન કે છે વાહ શું અવાજ છે, થેન્ક યુ પ્રતિભાબેન, ખૂબ ખૂબ આભાર. પછી વર્ષાબેન પટેલ કે છે જય માતાજી. મોનિકાબેન કે છે, મોનિકાબેન મંગુકિયા કે છે કે હાય દી, તમે જ્યારે બહુ જ સ્ટ્રિક્ટલી આ ડાયટ કરતા બહુ જ ઝાઝો વજન ઘટી ગયો હતો, ત્યારનું તમારા આખા દિવસનું રૂટીન કયો ને. તો મારું તો એવું છે બેન કે મેં મારું વજન છે ને 1.5 મહિનામાં 12 કિલો ઘટ્યો હતો,
દોઢ મહિનાની અંદર 12 કિલો વજન મારો ઉતરી ગયો હતો, એટલે મારે કંઈ બહુ ચાચો વજન ઘટાડવાની જરૂર નહોતી. 12-15 કિલો થાય તો ઉતરી જાત, એટલે મારું તો વ્યવસ્થિત બોડી શેપમાં આવી જ ગયું હતું. પણ પછી મેં 1 વર્ષ સુધી, ટૂંકમાં હું સાવ રો ફૂડ ઉપર જતી રહી હતી, 1 વર્ષ સુધી મેં રાંધેલું ખાધું જ નહોતું. એટલે પછી વજન ઉતરતા 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 મારો 45 કિલોએ આવી ગયો હતો વજન. પછી મેં ધીમે ધીમે પાછું રાંધેલું ખાવાનું ચાલુ કર્યું, કારણ કે બહુ વીક થઈ ગઈ હતી 45 કિલોની. એટલે બધા એવું કહેવા માંડ્યા કે હવે તું કંઈક ખાવાનું ચાલુ કર, કારણ કે બહુ પાતળી લાગે છે, નથી સારી લાગતી. નહીતર તો હજી ખબર નહીં કે 45માંથી 40 થતા. એટલે મારો વજન 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયો હતો, અને ત્યારે હું રાત્રે જમતી. પણ પછી ધીમે ધીમે મેં રાત્રે પણ જમવાનું બંધ કરી દીધું, એટલે મારો વજન એકદમ ઉતરવા માંડ્યો ફટાફટ. કેટલા નિર્જળા કરતા, કેટલું સાંજે જમતા વગેરે બધું કયો, મારો વજન 1 મહિનામાં 3 કિલો ઘટ્યો. હવે 15 દિવસ ઉપર ગયા તો એટલો જ છે, બધું પ્રોપર કરું છું તોય નથી ઘટતો, તો શું કરવું? તો કાંઈ નહીં, જો તમારો વજન ઘટતો અટકી ગયો હોય તો તમે સાવ રો ફૂડ ઉપર વયા છો. રાત્રે તમે રાંધેલું બંધ કરી દો, રાત્રે જે તમે 30-40% ખાતા હોય રાંધેલું એ પણ બંધ કરી, અને સાવ તમે ફ્રૂટ ઉપર, સલાડ ઉપર, જ્યુસ ઉપર એવી રીતના રહ્યો, એટલે તમારો વજન ફટાફટ ઉતરશે. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે, સીતારામ દીદી સીતારામ. પછી કૃષ્ણાબેન ગણાત્રા કે છે કે સરસ, સારું કહેવાય, તમે આટલું બધું ડાયટિંગ કરી શકો છો દીદી, હું નથી કરી શકતી. ના, કરી શકશો, તમે પણ કરી શકશો, હું કરી શકું તો તમે કરી શકો, અને ઘણા બધા લોકો કરે છે, અને ઘણા બધા લોકોએ ફાયદો લઈ લીધો છે આપણા વિડીયો જોઈને. અને કાલે જ મને, કાલ હા, ઉમાબેનનો ફોન આવ્યો હતો જ્યારે હું ટ્રેનમાં હતી ત્યારે, પાછો કાલે આવ્યો હતો, અને કાલે તો એણે મને ફોટા મોકલા, વિડીયો મોકલો, તો તમે એમ ઓળખી જ ન શકો કે આ ઈ બેન છે. એટલો બધો એને ફેર પડ્યો, એકદમ બોડી શેપમાં આવી ગયું. એને એટલો બધો પેટનો ભાગ હતો, પછી આ પેડુંનો ભાગ હતો, કમરનો ભાગ હતો. એને મને ફોટો મોકલો, તો હવે એ તો હું તમને બતાવી ન શકું, કારણ કે એના હસબન્ડને પ્રોબ્લેમ છે અને એ ના પાડે છે. બાકી તો એ કે હું તો વિડીયો બનાવીને મોકલત, પણ હવે એના હસબન્ડને ના પાડી એટલે એ બિચારા એની ઉપર વર્ત તો જઈ ન શકે. એટલે એણે મને ફોટો મોકલો કે દીદી તમે જોવો, એટલે મેં જોયું તો એટલું બધું હું આમ ચોંકી ગઈ કે આ એ બેન છે જ નહીં, એવું લાગતું નથી કે બેન છે, કારણ કે એનું 15 કિલો વજન ઉતરી ગયું બેનનું. અને કંઈક 1 મહિનામાં જ ઉતરો, 1 મહિનાની અંદર 15 કિલો વજન ઉતરો, એટલે બેન બહુ ખુશ થયા. અને કે હું તમારા વિડીયો બધાને સેન્ડ કરું છું, અમારા ટૂંકમાં રિલેટિવ્સમાં અને લાગતા વળગતા ટૂંકમાં બધાને કે તમારા વિડીયો હું મોકલું છું, કે તમે આ વિડીયો જોવો દીદીના, એટલે તમને સમજાઈ જશે. અને મારો વેટ લોસ થયો છે, કારણ કે એનો ત્યાં 15 કિલો ઉતરો છે, એટલે એને બધા સગાવાળા એને બધા જોયા તો હોય, એટલે એ કે બહુ દીદી કે હું બહુ ખુશ થઈ છું, અને બહુ આશીર્વાદ આપ્યા કે તમે ખૂબ આગળ વધો યુટ્યુબમાં, અને બહુ સરસ. એટલે વજન તો ઉતરે જ છે, એ હું કરી શકું છું એવી રીતના ઘણા બધા લોકો કરે છે, મારી મારાથી ઘણા તો વધારે કરે છે, એટલે બધાને રિઝલ્ટ મળે છે, તો તમે પણ કરી શકો. એમાં થોડોક ટાઈમ ઓલું લાગે, હજી આપણે આદત ન હોય ને એટલે. પછી અમારે લતાબેન કે છે કે મસ્ત વિડીયો, સુપર્બ ગાયું, થેન્ક યુ લતાબેન, ખૂબ ખૂબ આભાર. પછી અમારે ચેતન કે છે ખૂબ સરસ અવાજ છે, નાઇસ લોક, જમી લ્યો હવે. હા ચેતન, થેન્ક યુ, તારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારે શારદાબેન ઠુમર કે છે જય સ્વામિનારાયણ લેક સાથે, વાહ નૈત્રી જોઈ, મસ્ત એરિંગ્સ બ્રેસલેટનું. હા એ આડે આવડી આડે આવડી, માથી ઓલું વાં પહેરે ને ઓલું વાં પહેરે એવું કરતી હોય. અને સરસ લાગો છો જાગુબેન તમે, બ્લેક બ્યુટી, પાણીપુરી તો મસ્ત. હા પાણીપુરી વાળો અહીંયા નીચે જ ઊભો રહેતો, એટલે અમારા છોકરાઓને તો મજા આવી ગઈ હતી, હાલતા જાય ને ઘ્યાલો પાણીપુરી ખાતા જાય, આવતા જાય ને વળી એમ ઘ્યાલો પાણીપુરી ખાતા જાય, પણ મારે તો કંઈ ખવાય નહીં, એટલે મેં તો કંઈ ચાખીએ નથી. અને શારદાબેન કે છેલ્લે હજી તમે ત્યાં નવરાત્રી તો પૂરી થઈ ગઈ ને? હા નવરાત્રી પૂરી થઈ ગઈ, પછી અમારે ત્યાં દશેરા હતા, અને પછી 11 વર્ષનું બાય બાય નવરાત્રીનું હતું, એટલે એ પૂરું કરી અને અમે બીજા દિવસે નીકળ્યા, એટલે 14 તારીખે નીકળ્યા, એટલે 15 તારીખે અમે અહીંયા પહોંચ્યા. અને અહીંયા આવીને પાછો પ્રોગ્રામ ચાલુ જ છે, જો આજે છે, પાછો કાલે છે, પાછો પરમ દિવસે છે. પછી શારદાબેન કે છે કે આજી જમને કે લીએ ઠેકડા માર લો ઓર ખાના ખા લો આરામસે, સીતારામ બહુ મીઠડી લાગે નૈત્રી. હા હિન્દીમાં બોલતી હોય ને, અડધું હિન્દી ને અડધો ગુજરાતી, જમને કે લીએ ઠેકડા મારના પડી ગયા તભી તો તાકાત આયેગી. પછી
ઇનલબેન પટેલ કહે છે કે બેન, મારે એક મહિનામાં 2 કિલો જ વજન ઉતર્યું છે. હું ગ્રીન જ્યુસ પીતી નથી, કેમ કે અત્યારે કોઈ ગ્રીન બાંદડા મળતા નથી. તો શું ગ્રીન જ્યુસ ના પીવાથી વજન મારું ઓછું ઉતર્યું હશે? પ્લીઝ જવાબ આપજો. ગ્રીન જ્યુસથી તો વેટ લોસ થાય જ છે, પણ એમાં જે આપણે દાડમ નાખીએ છીએ ને છાલ સાથે, એ બહુ ઇફેક્ટ કરે છે. એટલે તમે ગ્રીન જ્યુસ પીતા નથી તો કદાચ તમે દાડમનું પણ નહીં પીતા હોય, કારણ કે દાડમનું ને જે આપણે આમળા ને બધું નાખીએ છીએ ને એનાથી આપણું નાનું આંતરડું સાફ થાય છે. એનીમાં કરવાથી આપણું મોટું આંતરડું સાફ થાય છે, અને આ જ્યુસ પીવાથી આપણું નાનું આંતરડું સાફ થાય છે, એટલે કચરો સાફ થાય છે. એટલે જેવો બોડી કચરો બહાર ફેંકે ને એવું આપણો વેટ લોસ પણ થતો જાય છે, કદાચ એ રીઝન હોય. પણ એવું લાગે તો તમે ગ્રીન જ્યુસ, હવે તો શિયાળો આવી ગયો છે એટલે હવે તો પાંદડા બધા મળશે અને આમળા પણ મળવા માંડ્યા છે, એટલે તમે ગ્રીન જ્યુસ ચાલુ કરી દેજો. પછી જોવો તમારું વજન કેટલો ઉતરે છે, અને પછી ન ઉતરે તો પછી તમે સાવ રો ફૂડ ઉપર જતા રહેજો. પીનલબેન કહે છે કે જાગુબેન, તમે તમારા ઘરે પાછા આવ્યા મહારાષ્ટ્રમાં ગરબા ગાઈને? હા બેન, પહોંચી ગયા હો. અમે અમારા ઘરે પરમ દિવસે સવારમાં પહોંચી ગયા 9 વાગે, અને 2 દિવસ થયા તમે નિંદર જ કરી, 2 દિવસ સુધી જ રહી, કાંઈ કામ નથી કર્યું, રૂવામાં જ 2 દી કાઢ્યા. પછી પ્રિયાંશુ, તમારા વિડીયો જોઈને જાગૃતિબેન બહુ ખુશી થાય છે, અને તમે ખૂબ જ સરસ સલાહ આપો છો. થેન્ક યુ, તો ખૂબ ખૂબ આભાર તમારો પણ પ્રિયાંશુભાઈ. પછી કંચનબેન જય શ્રી કૃષ્ણ કહે છે, જય શ્રી કૃષ્ણબેન. પછી શીતલબાના જય માતાજી. ઓકે શીતલબા, જય માતાજી તમને પણ. પછી ધાર્મિક રાઠોડ, હું મનીષાબા દેવભૂમિ દ્વારકા, હું તમારા વિડીયો પહેલી વાર જોઉં છું. ઓકે મનીષાબા, ખૂબ ખૂબ આભાર તમારો. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, અને કારણ કે 15 દિવસ તો વધારે સાવ કોન્ટેક્ટ છૂટી ગયા હતા, તો સૌથી પહેલાં તો બધાનો સોરી બધાને, કારણ કે ન્યાય એટલો કાંઈ ટાઈમ જ નહોતો મળતો કે હું તમને લોકોને રિપ્લાય આપી શકું કે ફોન રિસીવ કરી શકું. તો બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.